જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓએ તેમના વિવિધ પડતર પ્રશ્ને કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગરના આદેશ મુજબ જિલ્લા આરોગ્ય વિભાગના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ અર્થે લડતના મંડાણ કરવામાં આવ્યા છે, જેમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ સુપરવાઇઝરની જગ્યાઓ અપગ્રેડ કરવી, નવા મંજૂર થયેલા જિલ્લામાં મહેકમ મંજૂર કરી જગ્યા ભરવી સહિતના પ્રશ્નો સાથે ભાવનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના 800 કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરી રહ્યા છે અને જો આવતા દિવસોમાં પ્રશ્ન હલ નહીં થાય તો એક દિવસ માટે પેન ડાઉન કરવાની સરકારને ચીમકી આપી હતી. ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા પડતર પ્રશ્નો માટે સરકારને ધ્યાન જાય એના માટે અમુક પ્રોગ્રામો કરવા માટે આદેશ કરવામાં આવેલ છે અને એ મહાસંઘના આદેશ અન્વયે અમોએ તારીખ 21 જાન્યુઆરી 2019 થી 25 જાન્યુઆરી 2019 સુધી કાળી પટ્ટી ધારણ કરી અને અમારા જે પડતર માંગણીઓ છે એ પ્રત્યે સરકાર સહાનુભૂતિપૂર્વક જોવે અને અમારી તરફ દ્રષ્ટિ કરે એ માટે અમે આ પ્રોગ્રામ નક્કી કરેલ છે. ત્યારબાદ અમારે નેક્સ્ટ પ્રોગ્રામ મહાસંઘના આદેશ અન્વયે 28 જાન્યુઆરી 2019 દિવસે અમો પેનડાઉનનો પ્રોગ્રામ પણ રાખેલ છે, જે અંતર્ગત અમો ફરજ ઉપર હાજર રહીશું પણ તે દિવસે કોઈપણ જાતની કામગીરી અથવા ફરજ બજાવશું નહીં. હાલમાં અમે 21 તારીખથી તે 25 જાન્યુઆરી સુધી અમે કાળી પટ્ટી ધારણ કરેલી છે, પરંતુ સરકારશ્રીના જે કાંઈ ગાઈડલાઇન છે અને જે કાંઈ જરૂરી છે એ તમામ વર્ક અમે ફરજો સાથોસાથ બજાવીશું. અમારી માંગણી એ છે કે અમને સિનિયોરિટીના ધોરણે સિનિયર ફાર્માસિસ્ટની ત્યાં જગ્યા ઊભી કરવામાં આવે તો મહદઅંશે અમારો પ્રશ્ન ઉકેલાય તેમ છે. બસ આટલી અમારી માંગણીઓ છે અને એ માંગણીના અનુસંધાને રાજ્ય મહાસંઘે જે અમને આદેશ આપ્યો છે એ આદેશ અન્વયે અમે કાળી પટ્ટી ધારણ કરેલ છે.